વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે તમારું જે ચેપ્ટર નંબર 3 છે મુઘલ સામ્રાજ્ય, એની અંદરના આપણે 62 ક્વેશ્ચન સુધીની પ્રશ્નોની ચર્ચા કરી હતી. આજે આપણે આગળના જે ક્વેશ્ચન છે ઔરંગઝેબનો સમયગાળો, એની આપણે ચર્ચા કરીશું. તો તમારા 63મા ક્વેશ્ચનની છે કે મને ઓળખો એમ, કે હું શાહજહાનનો મોટો પુત્ર છું અને મારી અને ઔરંગઝેબ વચ્ચે તો કે સામ્રાજ્ય માટે સંઘર્ષ થયો હતો, તો એ કોણ હતું? તો કે દારા શિકો. ત્યારબાદ 64મો ક્વેશ્ચન છે કે ઔરંગઝેબનું કઈ રીતે રાજ્ય મેળવ્યું હતું તે જણાવો એમ, કે શાહજહાની નાદુરસ્ત તબિયત હતી એમ, એનો લાભ લઈને પુત્રોએ તો કે સામ્રાજ્ય મેળવવા માટે આંતર વિગ્રહ શરૂ કર્યો હતો એમ, અને તેમાં મોટા પુત્ર દારા શિકો અને તે ઔરંગઝેબ વચ્ચે શું થાય છે, મુખ્ય સંઘર્ષ થાય છે. અને ઔરંગઝેબે તો કે પોતાના જે ત્રણેય ભાઈઓ છે એને એક પછી એક તો કે એ હરાવી દે છે અને હત્યા કરાવી કે જેલમાં ધકેલી દે છે એમ, અને એકાદાનો તો કે દેશ નિકાલ કરી અને પચાવી પાડી હતી એમ. આમ દારાની હત્યા કરીને મુરાદને જેલમાં મોકલી દીધો અને સુજા છે એને દેશ નિકાલ કરી દીધો એમ, અને આ રીતે તો કે ઔરંગઝેબે તો કે રાજ્ય છે એને મેળવ્યું હતું. ત્યારબાદ જોઈએ 65મો ક્વેશ્ચન કે ઔરંગઝેબે લગભગ ખાલી જગ્યા વર્ષ રાજ્ય કર્યું હતું, તો 20 વર્ષ કર્યું હતું, 30 વર્ષ, 50 વર્ષ કે 60 વર્ષ, કેટલા વર્ષ એણે શાસન કર્યું હતું? તો કે 50 વર્ષ. ત્યારબાદ 66મો ક્વેશ્ચન આપેલો છે કે ઔરંગઝેબનું રાજ્ય ક્યાં સુધી ફેલાયું હતું. તો ઔરંગઝેબનું જે સામ્રાજ્ય છે ઉત્તરે તો કે કશ્મીરથી લઈ અને દક્ષિણે તો કે જિંજી અને પૂર્વના ચટ્ટગાંવથી લઈ અને પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળા સુધી તો કે વિસ્તરેલું હતું. ત્યારબાદ મને ઓળખો આપેલું છે કે હું સાદુ જીવન જીવનાર સુન્ની મુઘલ સમ્રાટ હતો, તો કોણ હતું? ઔરંગઝેબ. ત્યારબાદ 68મો ક્વેશ્ચન આપેલો છે કે ઔરંગઝેબે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી અને ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી, તો શું આવશે? ખરું. ત્યારબાદ આપેલું છે કે કયા મુઘલ સમ્રાટ બાદ મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો હતો? તો કે મુઘલ સમ્રાટ ઔરંગઝેબ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યના પતનનો શું થયો હતો? તો કે આરંભ થયો હતો. ત્યારબાદ તમને આપેલું છે, ટૂંક નોંધ લખો, ઔરંગઝેબ. ઔરંગઝેબે પિતા શાહજહાની નાદુરસ્ત જે તબિયત છે એનો લાભ લઈ અને ભાઈઓને હરાવી કે હત્યા કરી તો કે ગાદી બચાવી પાડી હતી, અને તે સાદુ જીવન જીવનાર સુન્ની હતો એ મુસ્લિમ હતો એમ. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી અને ધાર્મિક અસહિષ્ણુતા એણે દાખવી હતી. તે સંગીત કલા છે, મૂર્તિ પૂજા છે અને ધાર્મિક ઉત્સવોનો એ શું હતો? વિરોધી હતો એમ, અને તેણે લોકોને તો કે બળજબરીથી તો કે મુસ્લિમ બનાવવાની તો કે નીતિનો પ્રારંભ કર્યો હતો એમ. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહો પણ થયા હતા એમ, કે તે શક્તિશાળી બાદશાહ હતો અને તેણે લગભગ 50 વર્ષ સુધી તો કે રાજ્ય કર્યું હતું એમ. તેનું સામ્રાજ્ય ઉત્તરે તો કે કશ્મીરથી લઈને દક્ષિણે તો કે જિંજી તથા પૂર્વે તો કે ચટ્ટગાંવથી લઈ અને પશ્ચિમના હિન્દુકુશ સુધી ફેલાયેલું હતું. ઈસવીસન 1707માં તેના મૃત્યુ બાદ તો કે નિર્બળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યના પતનનો શું થયો હતો? તો કે આરંભ થયો હતો એમ. ત્યારબાદ તમને આપેલું છે, રાણા સંગ્રામસિંહ કયા મુઘલ સામ્રાજ્યના સમકાલીન હતા? તો કયા આવશે? બાબરના સામ્રાજ્યના તો કે સમકાલીન ટાઈમ. ત્યારબાદ મને ઓળખો આપેલું છે કે હું રાણા સાંગા તરીકે ઓળખાઉં છું, તો કોણ આવશે? રાણા સંગ્રામ સિંહ. ત્યારબાદ આપેલું છે કે રાણા સાંગાની બાબર સામે ખાલી જગ્યા યુદ્ધમાં હાર થઈ હતી, તો કયા આવશે? ખાનવાના યુદ્ધમાં. ત્યારબાદ કયા યુદ્ધ બાદ સંગ્રામસિંહનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું હતું? તો કયું આવશે? ખાનવાના યુદ્ધ પછી. ત્યારબાદ આપેલું છે, અકબરે મેવાડ પર આક્રમણ કરતાં કયું યુદ્ધ થયું હતું? તો કે અકબરે મેવાડ પર આક્રમણ કરતાં અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે કયું યુદ્ધ થયું હતું? હલ્દીઘાટીનું યુદ્ધ. ત્યારબાદ હલ્દીઘાટીની હાર બાદ મહારાણા પ્રતાપે કયા વિસ્તારમાં પોતાની સત્તા સ્થાપી હતી? તો કે ઉદયપુરની આસપાસના જે વિસ્તારો હતા એમાં તો કે મહારાણા પ્રતાપે તો કે સત્તા સ્થાપી હતી.
ત્યારબાદ તમને આપેલું છે કે મહારાણા પ્રતાપ ખાલી જગ્યા છોડવા તૈયાર ન હતા, તો શું આવશે? ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. ત્યારબાદ આપેલું છે હલ્દીઘાટીની હાર બાદ મહારાણા પ્રતાપે કેવું યુદ્ધ ચાલ્યું હતું, તો કે છાપામાર યુદ્ધ ચાલ્યું હતું. ત્યારબાદ ઈસવીસન 1576ના હલ્દીઘાટીના પરાજય બાદ મહારાણા પ્રતાપ છે એ પોતાની રાજધાની કયા સ્થળે લઈ ગયા હતા, તો કે ગોંગુડા. ત્યારબાદ આપેલું છે તમને મહારાણા પ્રતાપે ગોંગુડા બાદ કયા સ્થળે રાજધાની સ્થાપી હતી, તો કે ડુંગરપુરના જે ચાવંડ છે એમાં, તો કે એણે પોતાની રાજધાની સ્થાપી હતી. ત્યારબાદ કેટલા વર્ષની વયે રાણા પ્રતાપનું અવસાન થયું હતું, તો કે 51 વર્ષની વયે. ત્યારબાદ તમને આપ્યું છે કે ટૂંક નોંધ લખો મહારાણા પ્રતાપ, એમાં તમને આપેલું છે કે મુઘલ સામ્રાજ્યના સૌથી શક્તિશાળી સમ્રાટ અકબર સામે મેદાને પડનાર મેવાડના પ્રતાપી રાજવી એટલે કોણ હતું? મહારાણા પ્રતાપ. અનેક રાજપૂતો જ્યારે અકબર સામે સુમેળભર્યા સંબંધો બાંધી રહ્યા હતા ત્યારે મહારાણા પ્રતાપે, તો કે અકબર વિરુદ્ધ શું કર્યું હતું, તો કે મોરચો માંડ્યો હતો એમ. અને અકબરે, તો કે મેવાડ પર, તો કે આક્રમણ કરતા બંને વચ્ચે શેનું યુદ્ધ થાય છે? હલ્દીઘાટીનું યુદ્ધ થાય છે, જેમાં તેમની હાર થતાં તેમણે ઉદયપુરની આસપાસના જે વિસ્તારો છે એમાં પોતાની સત્તાને શું કરી હતી, તો કે સ્થાપી હતી એમ. અને બંને વચ્ચે, તો કે સમજૂતીના અનેક પ્રયત્નો થયા હતા એમ, પરંતુ રાણા છે એ ચિત્તોડ છોડવા માટે તૈયાર ન હતા એમ. તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું અને હલ્દીઘાટી બાદ, તો કે રાજધાનીના જે ગોગુંડામાં અને ત્યારબાદ, તો કે ડુંગરપુરના ચાવંડમાં લઈ ગયા એમ. અને તે, તો કે જીવનના અંત સુધી, તો કે યુદ્ધ કરતા રહ્યા એમ. માત્ર 51 વર્ષની વયે, તો કે મહારાણા પ્રતાપનું શું થઈ ગયું, તો કે અવસાન થયું હતું. ત્યારબાદ દુર્ગાદાસ એકો રાઠોડ એકોના પુત્ર હતા, તો કે એ શાસક બારવાડના જે શાસક હતા જશવંતસિંહ એના મંત્રી અશકરણના રાઠોડના શું હતા, એ પુત્ર હતા. ત્યારબાદ આપેલું છે કે વીર દુર્ગાદાસ રાઠોડે કયા મુઘલ શાસકના સમયમાં વિદ્રોહ કર્યો હતો, તો કયા આવશે? ઔરંગઝેબના શાસન દરમિયાન. ત્યારબાદ આપેલું છે છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો, તો કે શિવાજીનો જન્મ છે એ 1627ની અંદર શિવનેરી ગામ છે એના મહારાષ્ટ્રની અંદર થયો હતો. ત્યારબાદ છત્રપતિ શિવાજીના માતા પિતાનું નામ શું હતું, તો આપણને ખબર છે માતાનું નામ હતું જીજાબાઈ અને પિતાનું નામ હતું શાહજી. શિવાજીના ગુરુનું નામ શું હતું? હું છત્રપતિ શિવાજીનો ગુરુ છું, તો કોણ આવશે? સ્વામી સમર્થ રામદાસ. ત્યારબાદ શિવાજીના જીવન પર કઈ બે વ્યક્તિનો વ્યાપક પ્રભાવ હતો, તો કે ગુરુ એમના ગુરુ હતા જે સમર્થ રામદાસ, અને બીજા, તો કે દાદા કોંડદેવ છે એનો, તો કે વ્યાપક પ્રભાવ હતો એમ. કે શિવાજીએ નાની જાગીરમાંથી સામ્રાજ્યનો વિસ્તાર કરવા કેટલા કિલ્લાઓને જીત્યા હતા, તો કે 40થી વધારે. ત્યારબાદ શિવાજીને કયા મુઘલ બાદશાહ સાથે, તો કે લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો, તો કયો આવશે? ઔરંગઝેબ. ત્યારબાદ આપેલું છે તમે શિવાજીને કયા મુઘલ સમ્રાટે, તો કે જેલમાં પૂર્યા હતા, તો કોણ આવશે? ઔરંગઝેબ. ત્યારબાદ મુઘલ સમ્રાટ સામે હારી જતા શિવાજીએ સંધિ કરી હતી, તો સાચું. શિવાજી છે એ ઔરંગઝેબની જેલમાંથી ચાલાકીથી છટકી ગયા હતા, તો શું આવશે? સાચું. શિવાજીનો રાજ્યાભિષેક ખાલી જગ્યામાં થયો હતો, તો શું આવશે? ઈસવીસન 1674માં. ત્યારબાદ આપેલું છે કે 1674માં ખાલી જગ્યામાં શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો, તો ક્યાં? તો રાજગઢની અંદર. ત્યારબાદ આપેલું છે કે છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો, એણે ક્યાં ક્યાં વિજય મેળવ્યો હતો. તો સૌપ્રથમ નાની જાગીરમાંથી એ મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા તેણે શું કર્યું હતું, તો 40થી વધારે કિલ્લાઓને જીત્યા હતા. ત્યારબાદ મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે, તો કે લાંબો સમય એણે સંઘર્ષ કર્યો હતો અને વિજયો પણ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ ઔરંગઝેબ તેમને જેલમે પૂર્યા ત્યારે એ ચાલાકીથી ત્યાંથી છટકી જાય છે અને ફરી વખત એ મોરચો માંડી અને વિજયો મેળવ્યા હતા એમ. અને ત્યારબાદ ઈસવીસન 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો અને હિન્દુ સમ્રાટ તરીકે, તો કે ખ્યાતિ પામ્યા હતા. તે મહાન વિજેતા ઉપરાંત કુશળ વહીવટકર્તા અને સંગઠનકર્તા પણ હતા. શિવાજીનું જે મંત્રીમંડળ હતું એને ખાલી જગ્યાના નામે ઓળખવામાં આવતું હતું, તો કયું મંડળ ઓળખવામાં આવતું હતું, તો કે અષ્ટપ્રધાન મંડળ.
ત્યારબાદ તમને આપેલું છે કે છત્રપતિ શિવાજીનું અવસાન ખાલી જગ્યામાં થયું હતું, તો શું આવશે 1680માં. ત્યારબાદ આપેલું છે કે મુઘલ શાસનના કેન્દ્રમાં મંત્રી પરિષદ રહેતી હતી, તો શું આવશે ખોટું. ત્યારબાદ તમને આપેલું છે કે મુઘલ સામ્રાજ્યમાં બાદશાહને સલાહ આપવા ખાલી જગ્યા હતી, તો કોણ આવશે મંત્રી પરિષદ. મુઘલ વહીવટીતંત્રમાં સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા, તો શું આવશે કોણ હતા, તો ખાલી જગ્યા હતા, તો શું આવશે બાદશાહ. ત્યારબાદ આપેલું છે બાદશાહ અને વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા કોની નિમણૂક કરવામાં આવી હતી, તો વજીરની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ તમને આપેલું છે કે મુઘલ વહીવટીતંત્રમાં વજીરને શું કહેવામાં આવતો હતો, તો વજીર એ દીવાને કુલ, પછી દીવાને વજીરે કુલ, પછી આપેલું છે દીવાને કાઝી કુલ કે વજીરે ખાસ કુલ, તો શું આવતું દીવાને વજીરે કુલ. ત્યારબાદ તમને આપેલું છે કે મુઘલ વહીવટીતંત્રમાં વજીર આપેલ પૈકી શાનો વડો હતો, તો નાણાં અને વેપાર, ખેતી અને સિંચાઈ, નાણાં અને મહેસૂલ કે ખેતી અને વેપાર, તો શું આવશે નાણાં અને મહેસૂલ. ત્યારબાદ આપેલું છે કે મુઘલ શાસનમાં સેનાના વડાને શું કહેતા હતા, તેમના કાર્યો જણાવો, તો કે મુઘલ શાસનમાં સેનાના જે વડા હતા એને મીરબક્ષ કહેતા હતા, અને મુઘલ વહીવટીતંત્રના સેનાના વડા મીરબક્ષ એ આ મુજબના કાર્યો કરતો હતો. સેનાની ભરતી કરતો હતો, પછી સેનાના અધિકારીઓની નિમણૂક પણ કરતો હતો, અને ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો હતો. ત્યારબાદ આપેલું છે કે મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરો કયા નામથી ઓળખાતા હતા, તો એણે વજીરા 39, પછી વાક્યા 29, પછી કાજિયા 29 અને વક્યા 29, તો કોણ આવશે વાક્યા 29. ત્યારબાદ આપેલું છે કે મુઘલ વહીવટીતંત્રમાં સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા કયો વિભાગ હતો, મીર એ સામાન, પછી મીર એ સમ્રાટ, પછી મીર એ બક્ષ, મીર એ બાદશાહ, તો કોણ હતું મીર એ સામાન. ત્યારબાદ આપેલું છે તમને મુઘલ વહીવટીતંત્રમાં ન્યાય વ્યવસ્થાનો વડો ખાલી જગ્યા હતું, તો કોણ હતું કાઝી. ત્યારબાદ આપેલું છે મુઘલ વહીવટીતંત્રની રૂપરેખા આપો, તો મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત સ્થાપના કોણે કરી હતી, તો કે અકબરે. ત્યારબાદ શાસનના કેન્દ્રમાં, તો કે બાદશાહ રહેતા, અને તેમને સલાહ આપવા માટે, તો કે કોણ હતું મંત્રી પરિષદ હતી. સમ્રાટ સર્વોચ્ચ સેનાપતિ અને શું હતા ન્યાયાધીશ હતા. સમ્રાટ અને વહીવટીતંત્ર વચ્ચે, તો કે તાલમેલ રાખવા કોની નિમણૂક કરવામાં આવતી, તો કે વઝીરની નિમણૂક કરવામાં આવતી હતી. તે દીવાન એ વઝીર કુલ કહેવાતો, અને તે નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો શું હતો, તો કે વડો હતો. સેનાનો વડો, તો કે મીરબક્ષ કહેવાતો, અને જે સેનાની ભરતી છે, અધિકારીઓની નિમણૂક, અને ગુપ્તચર તંત્રની દેખરેખનું શું કરતો, તો કે કાર્ય કરતો હતો. ગુપ્તચરો છે એ વાક્યાનવીસ તરીકે ઓળખાતા, અને સમ્રાટની અંગત જે જરૂરિયાતો છે એનું ધ્યાન રાખવા, તો કે મીર એ સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાઓનો શું હતો વડો હતો, અને ન્યાય વ્યવસ્થા વડાનો શું હતો એ કાઝી હતો. ત્યારબાદ તમને આપેલું છે કે અકબરની નવીન પ્રકારની મહેસૂલી વ્યવસ્થા ખાલી જગ્યા તરીકે ઓળખાતી હતી, તો શું આવશે મનસબદારી તરીકે ઓળખાતી હતી. ત્યારબાદ મુઘલ વ્યવસ્થામાં મહેસૂલમાં વાર્ષિક ઉપજના ખાલી જગ્યા ભાગ જેટલું હતું, તો કેટલું હતું 1/3 ભાગ જેટલું. ત્યારબાદ મને ઓળખો આપેલું છે કે હું અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક હતો, તો કોણ આવશે ટોડ રમલ. ત્યારબાદ આપેલું છે કે મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલ હતી, તો શું આવશે સાચું. ત્યારબાદ મનસબદાર જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો, અને વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો, તો શું આવશે ખરું. ત્યારબાદ મુઘલ મનસબદાર વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતો હતો, તો શું આવશે સાચું. ત્યારબાદ ટૂંક નોંધ આપેલી છે તમને મુઘલ મહેસૂલી વ્યવસ્થા વિશે લખો. અકબરે, તો કે ભારતમાં નવીન મહેસૂલી વ્યવસ્થાનો પ્રારંભ કર્યો, અને જે, તો કે મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખાતી. મહેસૂલી દર, તો કે વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલું વાર્ષિક હતું. અને ટોડ રમલ અકબરની મહેસૂલ વ્યવસ્થાનો એ શું હતું, તો કે સ્થાપક હતો. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે શું હતી સંકળાયેલ હતી, અને મનસબદાર એ જાગીરનો વડો અધિકારી ગણાતો હતો. તે મહેસૂલ ઉઘરાવતો તથા કાયદો અને વ્યવસ્થા પણ જાળવતો હતો. તેને જાગીર પ્રમાણે લશ્કર અપાતું. તે વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો, અને નિયત સમયે તેની બદલી પણ થતી. મુઘલ મનસબદાર વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી, અને વિશ્વમાં સૌથી વધારે, તો કે વેતન પણ ધરાવતી
હતી ત્યારબાદ આપેલું છે તમને મુઘલકાલીન હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયને ખાલી જગ્યા સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે તો કયા આવશે ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ ત્યારબાદ આપેલું છે કે શેરશાહના સ્થાપત્યો વિશે જણાવો શેરશાહે તો કે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં તો કે મસ્જિદ બંધાવી હતી ત્યારબાદ આપેલું છે કે આગ્રાથી ફતેહપુર સિકરી કેટલું દૂર છે કેટલા કિલોમીટર છે તો કે 36 કિલોમીટર ત્યારબાદ આપેલું છે કે બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો અકબરે ત્યારબાદ અકબરના સ્થાપત્યો વિશે ટૂંકમાં જણાવો તો કે અકબરે તો કે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો પછી તો કે આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કરાવ્યા હતા તેમાં ગુજરાત વિજયની યાદમાં તેણે બુલંદ દરવાજો બનાવ્યો હતો અને આ સિવાય સલીમ ચિશ્તીની દરગાહ છે મસ્જિદ છે પંચમહલ છે તે તેમના દ્વારા બંધાયેલા છે ત્યારબાદ આપેલું છે કે કયા મુઘલ શાસકના સમયમાં તો કે સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો તો કે જહાંગીરના સમયના બાંધકામમાં ત્યારબાદ તમને આપેલું છે મને ઓળખો કે મારો સમય એ મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે તો શું આવશે શાહજહાં ત્યારબાદ આપેલું છે કે શાહજહાંના પ્રસિદ્ધ સ્થાપત્યોના નામ જણાવો તો આગ્રાનો તાજમહેલ છે પછી મોતી મસ્જિદ છે દિલ્હીનો લાલ કિલ્લો છે આ શું છે શાહજહાંના પ્રસિદ્ધ સ્થાપત્યો છે ત્યારબાદ તમને આપેલું છે કે દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો તો કોણ આવશે શાહજહાં ત્યારબાદ આપેલું છે કે ઔરંગઝેબે આપેલ પૈકી કયો મકબરો બનાવ્યો હતો તો કયો આવશે રાબિયા ઉદ દૌરાન ત્યારબાદ તમને આપેલું છે કે ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ખાલી જગ્યા શહેરમાં મકબરો બનાવ્યો હતો તો કયો આવશે ઔરંગાબાદ ત્યારબાદ આપેલું છે મુઘલ સ્થાપત્યના નમૂનાઓ વિશે ટૂંક લખો તો પેલો તો કે અનેક કિલ્લાઓ છે મહેલો છે દરવાજા મસ્જિદો અને બગીચાઓનો સમાવેશ થાય છે એમાં પહેલું શું હતું તો કે બાબરે જે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા ત્યારબાદ અકબરે તો કે આગ્રામાં લાલ કિલ્લો ફતેહપુર સિકરીમાં બુલંદ દરવાજો પછી સલીમ ચિશ્તીની દરગાહ અને મસ્જિદ અને પંચમહલ ત્યારબાદ જહાંગીરના સમયમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો અને ત્યારબાદ શાહજહાંએ તો કે આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તથા દિલ્હીમાં તો કે લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું ત્યારબાદ ઔરંગઝેબે પત્નીની યાદમાં તો કે રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો ત્યારબાદ આપેલું છે કયા મુઘલ શાસકના સમયમાં ચિત્રકલાનો ખૂબ વિકાસ થયો હતો તો જહાંગીરના સમયમાં ત્યારબાદ આપેલું છે કે મુઘલ શાસકો દરમિયાનના ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા તો સાચું ત્યારબાદ જશવંત અને બસાઓને શામાં સુંદર ચિત્રો દોર્યા હતા તો કે ફારસી કથાઓ મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા ત્યારબાદ જહાંગીરના ચિત્રકારનું નામ શું હતું તો કે મનસૂર અને તે કેવો હતો તો કે વિશ્વવિખ્યાત હતો ત્યારબાદ આપેલું છે કે આપેલ પૈકી કયા મુઘલ સમ્રાટે તો કે ચિત્રશાળાની સ્થાપના કરી હતી ત્યારે શું આવશે જહાંગીર ત્યારબાદ મુઘલ શાસક દરમિયાન ભારતના કયા કયા પ્રદેશોમાં તો કે ચિત્રકારનો વિકાસ થયો હતો તો કે રાજસ્થાન છે પંજાબ છે પછી હિમાચલ પ્રદેશ છે અને દક્ષિણના રાજ્યોમાં તો કે ચિત્રકળાનો વિકાસ થયો હતો ત્યારબાદ મુઘલકાલીન ચિત્રકળા તો કે એ કેવી હતી મુઘલ ચિત્રકલા એ વિશ્વવિખ્યાત હતી જહાંગીરના સમયમાં તેનો ખૂબ જ વિકાસ થયો હતો અને જહાંગીરે તો કે ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી એમ અને મુઘલ શાસકો દુનિયાભરના ઉત્તમ ચિત્રકારોને તો કે દિલ્હીમાં આમંત્રિત કરતા અને અકબરના સમયમાં જશવંત અને બસાવ છે એના ચિત્રકારો તો કે થઈ ગયા એમ જશવંત અને બસાવ નામના ચિત્રકારો થઈ ગયા અને તેમણે ફારસી કથાઓ છે મહાભારતના અનુવાદના પુસ્તકો છે અકબરનામું છે એમાં પુષ્કળ ચિત્રો દોર્યા છે અને જહાંગીરનો મનસૂર નામનો ચિત્રકાર હતો એ વિશ્વવિખ્યાત હતો એમ આ સમયે રાજસ્થાન ગુજરાત પંજાબ હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો ત્યારબાદ આપેલું છે કે મુઘલ શાસનકાળમાં કઈ ભાષામાં સાહિત્યનો વિકાસ થયો હતો તો કયું આવશે ફારસી અરબી હિન્દી કે આપેલ તમામ તો આપેલ તમામ ત્યારબાદ તમને આપેલું છે કે મેં અકબરનો જીવનકથા અકબરનામામાં આલેખી છે તો શું આવશે અબુલ ફઝલ ત્યારબાદ આપેલું છે તમને અબુલ ફઝલે આપેલ પૈકી શાનો અનુવાદ કર્યો હતો તો કે મહાભારત ત્યારબાદ મુઘલ શાસનકાળમાં ભારતીય ભાષાઓમાં કોના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું તો શ્રીકૃષ્ણના જીવન પર આધારિત ત્યારબાદ ભક્તિ સાહિત્યમાં પ્રદાન
करता मराठी संतों नाम शूँ था तो के एकनाथ पछी संत ज्ञानेश्वर अने स्वामी रामदास। त्यारबाद अकबरना समय में महान संगीतज्ञ कोण था तो के तानसेन। त्यारबाद आपेलू छे के औरंगजेब बाद मुगल साम्राज्य कया राज्यों में वहेंचाई गयु हतु तो हैदराबादना निजाम छे, पछी बंगाल बिहारना नवाब छे, पछी राजस्थानना राजपूत राज्यो छे, मराठा छे, पछी पंजाबनु शीख राज्य ए वगैरे में वहेंचाई गयु हतु। ત્યારબાદ તમને આપેલું છે કે મુઘલ સામ્રાજ્યનું પતન અને રાજોના આંતરવિગ્રહોને કારણે કોણ ફાવી ગયું તો કે યુરોપમાંથી જે વેપાર કરવા આવેલી જે બ્રિટિશ ઇન્ડિયા ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ શું થઈ હતી તો કે ફાવી ગઈ હતી। ત્યારબાદ આ તમને જોડકા જે આપેલા છે એ મેં તમને તમારી બુક્સમાં લખાવેલા છે। આ જોડકા તમારે તમને તમારી સ્વાપોથીમાં પણ લખવાનું કહ્યું હતું। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો જે આ ચેપ્ટર નંબર 3 છે મુઘલ સામ્રાજ્ય એના પ્રશ્નોની ચર્ચા શું થાય છે કમ્પ્લીટ થાય છે। થેન્ક યુ બાળ મિત્રો।